नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? तो आजे आपणे धोरण 5 विषय सामान्य ज्ञान में परीक्षा लक्षी पुनरावर्तन जोईशुं। तो अहीं आपणे केटलाक विकल्पो लखेला छे, ते विकल्पो समझवाना छे। तो आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला चोरसमां लखो। एटले के विकल्पनी नीचे चार जवाब आपेला छे, ते चार जवाबमांथी साचो जवाब शोधीए अने आपणे तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला चोरसमां लखवानो छे। तो एक नंबर, गुजरात राज्यनुं पाटनगर क्यूँ छे? जवाब जोईए आपणे, ए राजकोट, बी वडोदरा, सी गांधीनगर, डी गांधीधाम। तो आ चार जवाबनी अंदरथी गुजरात राज्यनुं पाटनगर क्यूँ छे बाळको? तो गांधीनगर छे। तो जवाब आवशे सी। एना पछी बे नंबर, हाथीना बच्चाने शू कहे छे? हाथीना बच्चाने शू कहेवाय? तो अहीं आपणने चार जवाब आपेला छे। लवारू, तो लवारू ए बकरीनुं बच्चू कहेवाय बाळको। गलुडियुं कूतरानुं बच्चू कहेवाय। જ્યારે મદનિયું એ હાથીનું બચ્ચું કહેવાય, અને બોતડું એ ઊંટનું બચ્ચું કહેવાય। તો જવાબ આવશે સી, મદનિયું। એના પછી 3 નંબર, ગરબા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો ગરબા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? જવાબ જોઈએ આપણે, એ રાજસ્થાન, બી મહારાષ્ટ્ર, સી પશ્ચિમ બંગાળ, ડી ગુજરાત। તો ગરબા એ ગુજરાતનું લોકનૃત્ય ગણાય છે? જવાબ આવશે ડી। એના પછી 4 નંબર, આપણા રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલા અશોક ચક્રનો રંગ કેવો છે? તો આપણા રાષ્ટ્રધ્વજની અંદર જે 3 રંગના પટ્ટા હોય છે, તેમાં વચ્ચેના રંગના પટ્ટામાં, સફેદ રંગના પટ્ટામાં જે અશોક ચક્ર 24 આરાવાળું અશોક ચક્ર આપેલું હોય છે, તે કેવા રંગનું હોય છે? તો આપણે જવાબ જોઈએ, એ વાદળી, બી કાળો, સી લાલ, ડી સફેદ। તો રાષ્ટ્રધ્વજની વચ્ચે જે અશોક ચક્ર આપેલું છે તેનો રંગ વાદળી હોય છે। જવાબ આવશે એ। એના પછી 5 નંબર, મારુતિ શબ્દનો શો અર્થ થાય છે? મારુતિ શબ્દનો શો અર્થ થાય બાળકો? તો જવાબ જોઈએ, એ ગણપતિ, તો નહીં, ગણપતિને તો આપણે ગજાનંદ તરીકે ઓળખીએ છીએ, બી હનુમાન, તો હનુમાનને આપણે મારુતિ તરીકે ઓળખતા હોઈએ છીએ। તો જવાબ આવશે બી। હનુમાન। એના પછી 6 નંબર, ઇનામ શબ્દનો વિરોધી શબ્દ કયો છે? ઇનામ એટલે ભેટ, બક્ષિસ, એના સમાનાર્થી શબ્દ કહેવાય, જ્યારે ઇનામ શબ્દનો વિરોધાર્થી શબ્દ કયો છે? તો જવાબ જોઈએ, એ પ્રોત્સાહન, બી સજા, સી ભેટ, ડી અભિનંદન। તો જે પ્રોત્સાહન, ભેટ અને અભિનંદન જે શબ્દો છે તે ઇનામના સમાનાર્થી શબ્દો છે, જ્યારે સજા એ ઇનામનો વિરોધી શબ્દ છે। તો જવાબ આવશે બી। એના પછી 7 નંબર, ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો અહીં આપણને ચાર જવાબ આપેલા છે, તેમાંથી ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તે આપણે જોવાની છે। તો એ કબડ્ડી, બી ખોખો, સી હોકી, ડી ક્રિકેટ। તો ભારતની રાષ્ટ્રીય રમત એ હોકી છે। તો જવાબ આવશે સી। એના પછી 8 નંબર, કયું પંખી સુંદર માળો બનાવે છે? બધા પક્ષીઓની અંદર કયું પંખી સુંદર માળો બનાવે છે? તો એ બુલબુલ, બી કાગડો, સી કબૂતર, ડી સુગરી। તો સૌથી સુંદર માળો એ સુગરી પક્ષીનો હોય છે। તો જવાબ આવશે ડી સુગરી। એના પછી 9 નંબર, ગુજરાતનું કયું ફળ પ્રખ્યાત છે? ગુજરાતની અંદર કયું ફળ પ્રખ્યાત છે? તો જવાબ જોઈએ, એ કેળું, બી મોસંબી, સી પપૈયું, ડી કેરી। તો ગુજરાતની કેરી એ ખૂબ જ પ્રખ્યાત ફળ
છે, જવાબ આવશે ડી, કેરી. એના પછી 10 નંબર, કયા રોગમાં દર્દીને ઝાડા ઉલટી થાય છે? એવો કયો રોગ છે જે રોગની અંદર દર્દીને ઝાડા ઉલટી થાય છે? તો જવાબ જોઈએ આપણે. એ કોલેરા, બી ટાઇફોઇડ, સી મેલેરિયા, ડી ક્ષય. તો આ 4 રોગની અંદર કોલેરા નામનો રોગ થાય ત્યારે આ દર્દીને ઝાડા ઉલટી થાય છે. જવાબ આવશે એ. એના પછી 11 નંબર, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો આપણે જવાબ જોઈએ, એ જૂનાગઢ, બી સુરેન્દ્રનગર, ડી સી મહેસાણા, ડી ભાવનગર. તો આ 4 શહેરોની અંદરથી સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો ભરાય છે. તો જવાબ આવશે બી. એના પછી 12 નંબર, કયા નેતાનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવાય છે? તો આપણે 5 સપ્ટેમ્બરના દિવસે કયા નેતાના નિમિત્તે આપણે જન્મદિવસ શિક્ષક દિન મનાવીએ છીએ? તો એ જયપ્રકાશ નારાયણ, બી પંડિત જવાહરલાલ નહેરુ, સી ગાંધીજી, ડી ડૉક્ટર રાધાકૃષ્ણન. તો શિક્ષક દિન એ ડૉક્ટર રાધાકૃષ્ણના નિમિત્તે મનાવવામાં આવે છે. તો જવાબ આવશે ડી. એના પછી 13 નંબર, દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે? દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય? તો એ બેરોમીટર, બી લેક્ટોમીટર, સી થર્મોમીટર, ડી ગેલ્વેનોમીટર. તો દૂધની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટર નામનું સાધન વપરાય છે. તો જવાબ આવશે બી. એના પછી 14 નંબર, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? જવાબ જોઈએ આપણે, એ હંસ, બી કબૂતર, સી પોપટ, ડી મોર. તો બાળકો, આપણું રાષ્ટ્રીય પક્ષી તરીકે કયું પક્ષી ઓળખાય છે? તો મોર નામનું પક્ષી એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો જવાબ આવશે ડી. એના પછી 15 નંબર, બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા મથક કયું છે? જવાબ જોઈએ આપણે, એ પાલનપુર, બી હિંમતનગર, સી બનાસ, ડી ગોધરા. તો આ 4ની અંદરથી બનાસકાંઠા જિલ્લાનું જિલ્લા મથક પાલનપુર છે. સોર નંબર, કૂતરો, તો કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય બાળકો, તો ગાયના બચ્ચાને શું કહેવાય? તો આપણે જવાબમાં જોઈશું, એ તો વાછરડું, વાછરડું એ ગાયનું બચ્ચું કહેવાય, બી વછેરું, વછેરું એ ઘોડાનું બચ્ચું કહેવાય, સી પાડું, પાડું એ ભેંસનું બચ્ચું કહેવાય, અને ડી મદનિયું, મદનિયું એ હાથીનું બચ્ચું કહેવાય. તો આપણને સવાલ પૂછ્યો છે, ગાયના બચ્ચાને શું કહેવાય? તો વાછરડું કહેવાય. જવાબ આવશે વાછરડું, એ બરાબર. એના પછી 17 નંબર, ગીઝર, તો ગીઝર હોય તો ગરમી થાય, જ્યારે ફ્રીજ, તો ફ્રીજ એનો જવાબ જોઈએ આપણે. તો એ પીગળવું, બી ઠારણ, સી સાચવણી, ડી ઠંડક. તો ફ્રીજમાં શું હોય બાળકો? ઠંડક હોય. તો જવાબ આવશે ઠંડક, અહીંયા આવશે ડી, બરાબર. એના પછી 18 નંબર, એરપોર્ટ, તો વિમાન, એરપોર્ટ એટલે કે જે વિમાનને ઉતરવાનું જે સ્તર છે, વિમાનને ચઢવા ઉતરવાનું જે સ્તર છે તેને એરપોર્ટ કહેવાય. તો એરપોર્ટની, એરપોર્ટ ઉપર આપણને વિમાન જોવા મળે બાળકો, તો રેલવે સ્ટેશન ઉપર આપણને શું જોવા મળે? તો જવાબ જોઈએ, એ જીપ, બી કાર, સી ટ્રેન, ડી બસ. તો રેલવે સ્ટેશન શું હોય બાળકો? ટ્રેન હોય. તો જવાબ આવશે ટ્રેન, અહીં આવશે સી.
એના પછી 19 નંબર દરજી, તો કાપડ, લુહાર, તો લુહાર શું કાર્ય, કયા સાધન દ્વારા કઈ વસ્તુ ઉપર કાર્ય કરે, તો દરજી હોય તો કાપડ ઉપરથી, કાપડથી નવા નવા પોશાકો તૈયાર કરે છે, જ્યારે લુહાર એ લોખંડમાંથી નવી નવી વસ્તુઓ, જુદી જુદી વસ્તુઓ બનાવે છે. તો આપણે જવાબ જોઈએ, એ હથોડી, બી એરણ, સી લોખંડ, ડી ધમણ. તો આની અંદર હથોડી, એરણ અને ધમણ એ લુહારના ઓજારો છે. જ્યારે જવાબ આવશે લુહાર, તો જવાબ આવશે લોખંડ. સી બરાબર. એના પછી 20 નંબર સ્કૂટર, તો સ્કૂટર પેટ્રોલથી ચાલે, તો પંખો, પંખો શાના દ્વારા ચાલે બાળકો, તો પંખો એ વીજળીથી ચાલે. જવાબ આપણે જોઈએ, એ પાણી, બી વીજળી, સી હવા અને ડી તેલ. તો પંખો શાના દ્વારા ચાલે, વીજળી દ્વારા. તો જવાબ આવશે બી વીજળી. તો બાળકો, આજે આપણે જે વિકલ્પો સમજ્યા તે વિકલ્પોનો વિડીયો તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે અને સમજવાનો છે. અને આ જે વિકલ્પો લખા મેં સમજાવ્યા તમને, તે વિકલ્પો તમારે વિષયની નોટબુકમાં લખવાના છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ.